વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને ગણતરીનો સમય બાકી છે. 26 સપ્ટેમ્બરે બીજા નોરતે મોદી જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર પહોંચશે, ત્યારે કેન્દ્રના વિદેશ મંત્રાલય દ્વારા વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસની સંપૂર્ણ રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે. પીએમ મોદી 26મીથી 30 સપ્ટેમ્બર સુધીના 100થી વધુ કલાકના રોકાણમાં 50થી વધુ કાર્યક્રમ કરવાના છે. વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા સૈયદ અકબરુદ્દીનના જણાવ્યા અનુસાર પીએમ મોદી 25 તારીખે અમેરિકા જવા રવાના થશે અને 26મીએ બપોરે 2:30 વાગે ન્યૂયોર્ક પહોંચશે, જ્યારે તેઓ માત્ર ભારતીયો સાથે મુલાકાત કરશે. તો 27મીએ સવારે 11 વાગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધન કરશે. તો સાંજે 6 વાગે મોદી સેન્ટ્રલ પાર્કમાં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલનું સંબોધન કરશે, જે બાદ 28મીએ સવારે 11 વાગે ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં બિનનિવાસી ભારતીયોના વિશાળ સંમેલનને સંબોધન કરશે, જ્યારે 29મીએ સવારે 11 વાગે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન હિલેરી ક્લિન્ટન સાથે મુલાકાત કરશે. તો 30મીએ સવારે પીએમ મોદી ઓબામા સાથે મુલાકાત કરશે. બંને વચ્ચેની મુલાકાત લગભગ 1.5 કલાક ચાલશે તેવું મનાઈ રહ્યું છે. જે બેઠકમાં વિદેશ મંત્રી જ્હોન કેરી, સંરક્ષણ મંત્રી ચુક હેગલ તથા ઉદ્યોગ વેપાર મંત્રી પેની પ્રિત્સકર પણ ભાગ લેશે. મહત્વનું છે કે પીએમ મોદીની અમેરિકા યાત્રા પર વિશ્વની નજર છે અને ઓબામા સાથેની તેમની મુલાકાત પણ ઐતિહાસિક બની રહેશે, ત્યારે આ અવસર પર લાઈવ કવરેજ માટે ભારતમાંથી 85 પત્રકારો અમેરિકા રવાના થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.